કેમ છો દોસ્તો, સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ ધ પક્કા ફૂડીમાં, જે આપણે અવનવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ. અને આજની આ જે વાનગી છે એ બહુ ખાસ છે, કારણ કે ખાસ કરીને ચોમાસાનું ફૂડ કે શિયાળાનું ફૂડ તમે કહી શકો. અને આ જે ફૂડ છે ને એ બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે છે અને તંદુરસ્ત વ્યક્તિ પણ ખાઈ શકે છે, બંને માટે જેમ કહેવાય ને કે ચોઈસનું ફૂડ આ ફૂડ છે. સૌથી પહેલાં તો હું એડ્રેસની વાત કરી દઉં તો આ વનમાળી જંકશન છે, પર્વત પાટિયાથી જે કેનાલ રોડ આગળ વધે છે કામરેજ સાઈડ, ત્યાંથી રસ્તામાં વનમાળી જંકશન આવશે. કોર્નર પર જ ઉપર આગળ ડીમાર્ટ છે, આ એ રસ્તા ઉપરની આ જે શરૂઆત છે ને ત્યાં હનુમંત ફૂડલા કરીને તમને મળી જશે, JJ5 ઢોસાની એક્ઝેક્ટલી બાજુમાં. અને અહીંયા જે વસ્તુ મળે છે ને, જે ફૂડ મળે છે એનું નામ છે પુડલા. પુડલા તમે ઘરે ખાધા હશે, પણ સ્ટ્રીટ ફૂડ ઉપર અને કોઈ જગ્યા પર રેસ્ટોરન્ટ કાફેમાં જઈને પુડલા તમે હાર્ડલી બહુ ઓછી જગ્યા પર ખાધા હશે. તો આજે આપણે આ નવી જગ્યા શોધીને આવ્યા છીએ ને આ પુડલા કઈ રીતે બને છે એ તો હું તમને બતાવીશ. તો ચાલો આજની આ સફરની શરૂઆત કરીએ. મારું નામ છે વિપુલ અને આપણે અત્યારે બનાવીશું હેલ્ધી પુડલા. એના માટે આપણે સૌ પ્રથમ લેશું બેચનનો લોટ, ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું હેલ્ધી લીલા કાંદા અને લીલું લસણ. પછી એની અંદર આપણે એડ કરીશું પાલક, ત્યાર પછી દેશી ધાણા જે સ્વાદમાં ખૂબ સરસ હોય છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. ત્યાર પછી એની અંદર આપણે આદુની ચટણી, જે પેસ્ટ બનાવેલો છે આદુનો, તે પેસ્ટ મિક્સ કરીશું. અને ત્યાર પછી તીખાશ માટે મરચી એડ કરીશું આપણે, જે સ્વાદમાં ખૂબ સારી હોય છે અને તીખાશ પણ સારી આવે છે. ત્યાર પછી નમક સ્વાદ અનુસાર, ત્યાર પછી કાચી હિંગ, જે ખાધા પછી આપણે પાચનમાં પણ ખૂબ ઉપયોગી થાય છે અને કાચી હિંગનો ટેસ્ટ પણ સારો આવે છે. પછી આપણે એડ કરીશું એની અંદર એક લીંબુ. હવે આપણે એની અંદર એડ કરીશું પાણી. પછી ધીરે ધીરે મિક્સ કરીશું. પાણી જરૂર પ્રમાણે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. સરસ રીતે આને હલાવી અને બેટર તૈયાર કરવાનું. બધી જ નેચરલ વસ્તુ આની અંદર યુઝ થાય છે, જે ખાવામાં ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અને અત્યારે આપણું બેટર રેડી થઈ ગયું છે, તો હવે આપણે પુડલા બનાવશું. હવે આપણે બનાવશું સાદા પુડલા, જે બેટરને સરસ રીતે હલાવી વાટકો ભરી અને લોઢીમાં નાખી ધીમે ધીમે આપણે એને ફેલાવશું. સરસ રીતે ગોળ થઈ જાય. સાદા પુડલાની અંદર આપણે આવશે પ્યોર સિંગ તેલ ઓઇલ, જે આ રીતે ધીમે ધીમે ઉપર નાખી દેવાનું. ફરીથી ઉપરથી થોડુંક ઓઇલ નાખશું, નોર્મલી ઓઇલી રહેશે. સિંગ તેલનો ટેસ્ટ પુટલાની અંદર ખૂબ જ સરસ આવે છે,
એટલા માટે આપણે પ્યોર સિંગતેલ વાપરીએ છીએ. સરસ રીતે બંને બાજુ શેકાઈ જાય. સાદા પુડલા આપણા તૈયાર છે. પછી તેને ડીશમાં આ રીતે નાખી અને તેના પીસ કરશું. આ રીતે આપ જોઈ શકો છો આ રીતે ફરતું પહેલાં લગાવી આપવાનું, જેથી કરી સરસ રીતે ઉઠલી જાય. ત્યાર પછી ઉપર પણ લગાવી આપવાનું. બટરમાં પણ આનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. શેજવાન આપણે ચીંગનું વાપરીએ છીએ બ્રાન્ડનું, જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને ખાવાની પણ લોકોને મજા આવે છે. શેજવાન ચીઝ અને સાથે જો કોઈને સોસ ખાવો હોય તો કિસાનનો સોસ પણ છે સાથે. અમૂલનું ચીઝ ચીઝ પણ અમૂલનું જ વાપરવામાં આવે છે. ચીઝ સાથે પણ ખૂબ સરસ ટેસ્ટ આવે છે. તો મિત્રો, આપણો સરસ મજાનો ઓર્ડર રેડી થઈ ગયો છે. આમ તો ઓર્ડર ના કહી શકાય, કારણ કે વિપુલભાઈ પાસેથી આપણે આખી રેસીપી સમજી હતી. પુડલા આમ તો બહુ જૂનું ફૂડ છે, ઘરે આપણે ખાતા હોય, પણ સ્ટ્રીટ ફૂડમાં, હોટલમાં, કાફેમાં બહુ ઓછી જગ્યા પર આપણને પુડલા મળે છે. રેસીપીમાં આપણે જોયું કે જ્યારે ડોયો બનાવ્યો ને પછી અમે સીધા પુડલા બનાવ્યા, પણ તમે એને જ્યારે ડોયો બનાવીને અમુક સમય સુધી રાખી મૂકશો તો એનું જેમ જે કહેવાય ને આથો વ્યવસ્થિત આવશે. અને અત્યારે આપણે અલગ અલગ ટાઈપના પુડલા બનાવ્યા છે, તો એમાં એક તો શેઝવાન પુડલા છે, બટર પુડલા છે, ચીઝવાળા પુડલા છે અને સાદા પુડલા છે. જે સાદા પુડલા છે જેના પ્રાઇસ છે 50 રૂપિયા, જે ચીઝવાળા પુડલા છે જેના પ્રાઇસ છે 60 રૂપિયા, બટરવાળા શેઝવાનવાળા 70 રૂપિયાના પ્રાઇસમાં તમને મળી જશે. તો ઓવરઓલ અલગ અલગ પ્રાઇસ સાથે હું ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપી દઈશ. સાથે આપણને આ પંજાબી દહીંનું રાયતું છે અને આ લીલી ચટણી, જેમ કહેવાય ને કે ધાણા મરચીની બનેલી છે. ઓવરઓલ આખું પરફેક્ટ છે. અમૂલ ચીઝ, બટર અને શેઝવાન માટે એક બ્રાન્ડેડ વસ્તુનો ઉપયોગ થાય છે. તો હવે ઘણા સમયથી આપણું આ ડીશ રેડી થઈ ગયું છે ને આપણને એમ થાય કે હવે જલ્દી જલ્દી એનું બાઈટ લગાવું. અને આ રીતે સરસ મજાનું કાપીને આપે છે ને તમે જોવો ને, આમાં આનું ટેક્સચર જુઓ કેટલું ફાઇન છે. બધી જ વસ્તુ વ્યવસ્થિત દેખાય છે અને પુડલા છે ને એકદમ કૂણા માખણ જેવા હોય છે, ઘરે આપણે ખાતા હોય ને. અને આની એક આર્ટ હોય છે, આનું જે એમ કહેવાય ને કે હાથની કલા છે. બહુ ઓછા લોકો સારી રીતે પુડલા બનાવતા હોય. તો ચાલો આપણે ચટણીમાં સારી રીતે એમ જે કહેવાય ને ડીપ કરી લઈએ. જુઓ કેટલું ગજબનું છે. હવે આપણે એકદમ જેમ કહેવાય ને ઘર જેવા, અને આપણે દહીં પણ સાથે ટેસ્ટ કરીએ. પંજાબી દહીં છે અને દહીંનું જે રાયતું બનાવ્યું છે ગજબનું. આમ તો આપણે વિપુલભાઈને થેન્ક યુ કહેવું જોઈએ કે બધી રેસીપી પણ આપણને સમજાવી છે. કોઈ જાતની મોનોપોલી છે, અમે તમને રેસીપી નહીં સમજાવીએ એવું કોઈ વસ્તુ નથી કીધું. એટલે વિપુલભાઈને આપણે થેન્ક યુ કહીએ. આ શેઝવાન એક વખત આપણે એ પણ જોઈએ કે તીખા છે કે કેટલી હદ સુધી તીખા છે. સાદા પુડલા તો મને બહુ સારા લાગ્યા છે, શેઝવાન ઓલરેડી છે એટલે હું આમાં ચટણીમાં બહુ ઓછું ડીપ કરીશ. એમ જે કહેવાય ને, તમે થોડા સ્પાઈસી કરવા માંગો તો તમે આ ચટણીનો ઉપયોગ કરજો, અધરવાઇઝ આ શેઝવાન સાથે આનું જે એમ કહેવાય ને ટેસ્ટ તીખો થોડો સ્પાઈસી મળી જશે. હવે બધાને જે પ્રિય હોય એવું જે આ એમ જે કહેવાય ને ચીઝવાળું જે પુડલાનું પીસ, આપણે એ ટેસ્ટ કરશું. અને આમ જુઓ ને તો ચીઝથી એકદમ ભરપૂર. અને આજકાલ ચીઝ લવર તો એટલા બધા થઈ ગયા છે, ઇન ધ સેન્સ ઓફ ફૂડમાં ચીઝ લવર બહુ થઈ ગયા છે. હું પોતે પણ બહુ પસંદ કરું છું. અને આમ જે કહેવાય ને આખું બાઈટ નથી આવતું, એટલે આપણે થોડુંક જ આમાંથી
टुकड़ा करी लीए। बीजी वस्तु के जे आ सादा पुडला से बना त्रण त्रण जे बना छे ने बटर में बना छे, तो आपणे एक वक्त आनो पण टेस्ट करिए। सुपर, मने घणा लांबा समय थी आ पुडला नो वीडियो करवानी इच्छा थी, बट कंटेंट नो तो मळतो मारा ध्यान में नतो आव्यो। तो खास अपने विपुल भाई काले बात करी कि तमे आवी शको, रेसिपी साथ हूँ तमने समझाईश। ओवरऑल आ पुडला से जोरदार से, अने कोई वस्तु में मने कम्प्लेन नहीं लगती, क्वॉलिटी सारी है, जे बधी वस्तु वापरे छे बधी ब्रांडेड छे। अने खास करीने मने सादा पुडला बहु पसंद आव्या छे, तेल में बने, अने जे लोकोने बटर में पसंद छे एना पण एकदम जे कहेवाय ने खूणा माखण जेवा पुडला बने छे। अने आवा पुडला जो बने ने तो ज खावानी मजा आवे, बाकी ये थेपला जेवा बनी जशे तो नहीं मजा आवे खावानी। तो एम जे कहेवाय ने कि परफेक्ट पुडला ढीला व्यवस्थित ने एकदम छे, तो ए अहीं आपणने मळी जशे। बाकी तमे घरे ट्राई करता होय तो तमने ख्याल हशे कि बहु पुडला जाडा बनी जाय, अथवा मानो कि थेपला जेवा थई जाय, अथवा तेल हाथमां आवतुं होय तो खावानी तमने मजा नहीं आवे। पण अहीं एवुं नथी, आपणे लिटरली जोईए ने आना पीसमां तो તમને કોઈ જગ્યા પર એમ એવું ફીલ નહીં થાય કે યાર બહુ તેલ છે, કે આમ હાથમાં તમને બહુ તેલ આવી જશે, કે બહુ બટર આવી જશે, એવું ફીલ નથી થતું। અને પરફેક્ટલી એમ જે કહેવાય ને કે વ્યવસ્થિત રીતે તવા ઉપર આને બનાવ્યા છે, તો ઓવરઓલ સારા છે, હેલ્ધી છે। અને એમ જે કહેવાય ને કે કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય ને આપણે ઘરે કોઈ વસ્તુ ખાવા માટે પ્રિફર કરતા હોય, આમ જે કહેવાય ને મસાલાવાળું ચટપટું, ત્યારે આપણે ઘરે આપણે એમ જે કહેવાય ને કે આપણા દાદીમાં છે અથવા આપણા બા છે, એ ચોક્કસથી આપણા માટે પુડલા બનાવવાનું કહેતા હોય છે। અને ખરેખર આજે મજા આવી ગઈ છે, ચોમાસાનું વાતાવરણ છે ને એમાં પણ જો આપણને પુડલા મળી જાય તો એમ જે કહેવાય ને કે આ હેલ્ધી ફૂડ થઈ ગયું કહેવાય। અને આ ખરેખર હેલ્ધી ફૂડ છે, મારા કરતાં તો તમને બધાને વધારે ખબર છે કે પુડલા એટલે જૂનું જાણીતું અને એમ જે કહેવાય ને કે વૈદ્ય ફૂડ, વૈદ્ય દ્વારા સજેસ્ટ કરવામાં આવતું ફૂડ હોય ને તો આ પુડલા છે, સુપર છે। હવે મળશું આપણે એક નવી વાનગી સાથે, નવી સફર સાથે, ખાઓ પીવો મોજ કરો। મારું નામ વિપુલભાઈ છે, વિપુલ એલ સિંગાળા, અને મારી હનુમંત પુડલાની શોપ છે, જેની અંદર સાદા, સેજવાન, બટર, ચીઝ, ચીઝ બટર સેજવાનની અલગ અલગ વેરાયટીમાં પુડલા બનાવું છું। પુડલા લવર્સો માટે એક નવો ટેસ્ટ છે, જે અવશ્યથી હનુમંત પુડલાની મુલાકાત લેજો। અને મારું એડ્રેસ છે ડીમાર્ટ યોગી ચોક ટુ કેનાલ રોડ, વનમાળી જંકશન, હનુમંત પુડલા, જીજે ફાઈ ફેન્સી ઢોસાની બાજુમાં। અને મારો મોબાઈલ નંબર છે 95108 27720, 9951082772070 મારો મોબાઈલ નંબર છે। તો પુડલાના શોખીનો, નવા ટેસ્ટના શોખીનો એકવાર જરૂરથી હનુમંત પુડલાની મુલાકાત લેજો। અને ટાઈમ છે 3 થી રાતના 12 સુધી, જે આપણે રેગ્યુલર ચાલુ જ છે।